કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઓડિશામાં 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું દિલ્હીથી વર્ચ્યુઅલ ઓપનિંગ કર્યું હતું. લોકાર્પણના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસાની મધ્યમાંથી પસાર થતા પોરબંદરથી આસામને સિલ્ચરને જોડતા ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર બ્રિજની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. બ્રિજના અભાવે ડીસામાં કંડલા બંદરથી આવતા ભારે વાહનોને લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પેચીદી બની હતી. આ માર્ગ પર કંડલા બંદર તરફથી આવતા ભારે વાહનોની અવરજવર ખૂબ જ વધારે હોવાને લીધે આ વાહનોને અગવડ પડી રહી હતી. આ ઉપરાંત આ વાહનોને ઘસારો વધારે હોવાને લીધે ડીસા શહેરમાં પણ ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બની ગયો હતો. ત્યારે આ વર્ષો જૂની માંગને પગલે સરકાર દ્વારા 196 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી હવે કંડલા તરફથી આવતા ભારે વાહનો ડીસા શહેરમાંથી કોઈ પણ જાતની અડચણ વગર પસાર થઈ જશે અને તેના લીધે ડીસા શહેરના ટ્રાફિકની સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મળશે. 2 વર્ષના ગાળામાં તૈયાર થયેલા બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને આ બ્રિજની ભેટ આપી છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ વધુ વિગતો આપી હતી. નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની વર્ષો જૂની માંગણી લગભગ 2016થી અમે પ્રયત્ન કરતા હતા. આમ તો 98થી પ્રયત્ન કરતા હતા, પણ 16થી પ્રથમ કાગળ લખવામાં આવ્યો એના પછી માનનીય મનસુખભાઈ જ્યારે જિલ્લાના પ્રવાસી હતા ત્યારે હું, શશિકાંતભાઈ, પરબતભાઈ સાહેબ, દિનેશભાઈ અને બધા અગ્રણીઓ ડીસા મુકામે સર્કિટ હાઉસમાં મિટિંગ કરી અને એ દિવસે આનું માટેની પરવાનગી આપવા માટેનું મનસુખભાઈ વચન આપ્યું હતું. એના પછી માનનીય શશિકાંતભાઈની ચૂંટણી આવી અને ડીસાવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. એ વખતે મેં દીપક હોટલમાં ડીસાના અગ્રણીઓ બધાને કહ્યું હતું કે એક વખત ડીસામાં તમે શશિકાંતભાઈને જીતાડો, અમે બ્રિજ બનાવીને આપશું. એના પછી ડીસાની જનતાનો આભાર માનવો જોઈએ કે અમને ધારાસભ્ય ચૂંટી લાવ્યા. એના પછી અમે પરબતભાઈ, દિનેશભાઈ બધા સતત એની પાછળ રહ્યા અને માનીય મનસુખભાઈના સાથ સહકારથી અને નીતિન ગડકરી સાહેબના સાથ સહકારથી આ બ્રિજ 1 ઓગસ્ટ 2018ના રોજ પ્રથમ પદ્ધતિ મને જાણ કરવામાં આવી અને એનું ખાતમુહૂર્ત પણ મારા મનસુખભાઈ હાથે ફેબ્રુઆરીમાં થઈ ગયું. મને આનંદ છે કે આપણા દિશાના નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લો, કચ્છ જિલ્લો બધાના આ બ્રિજથી ફાયદો થશે.